माथ की, काल क्या माथ की, हनुमान जी महाराज नी, चामुंडा माथ की, मेलडी माथ की, बलरंगदास बापानी, रतनदास बापानी, जीवनानाथ नी, पंचनादेव नी, जयाराम बापानी, ओ हेलो 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 Mm-hmm.
सोनिया वे आपा जेदी लई धरा करवाड़ी है ए थे सोनिया वे आपा जेदी धरा करवाड़ी है उन तारी डाढ़ूमा
લાખા ફુલાણીના રજવાડાની માલિપા માવલ સારણ પોતાની દેવલબાઈ ની હીરબાઈ બે દીકરીઓના જેને એમ કહેવાય લગ્ન લઈ લીધા છે. બાપ દિવસ ઉગે અને એક બાજુ મારી મનસા કરી મોમાઈના નવરંગા માંડવાની થાંભલી રોપવાનું મુહૂર્ત જેને લઈને બેસી ગયો છે બાપ. અને કોઈ માણસે આવી અને રાતના 12 વાગ્યાના સમયે માવલને જગાડીને એટલું કીધું કે માવલ આપા માંડવો બંધ રાખી દો, દીકરીના લગ્ન હમણાં થોડોક ટાઈમ બંધ રાખી દો. શું કામ ભાઈ? ભગવતી મોમાઈ નો હુકમ થઈ ગયો છે દુનિયાની માલિપા, હવે બંધ ન રહે બાપ. કારણ કે પોતપોતાની દેવનો બધાને પાવર હોય. પણ ત્યારે આવેલા માણસે એટલું કીધું મવલાપા એમ હું નથી કહેતો, તો હાથીની અંબાડીની માથે સવારી કરી અને દેવના બાનાને લૂંટતો લૂંટતો એટલે કે ગામડે ગામડે જેટલી દેવના માતાજીના મઢ છે ને એ મઢની માલિપાથી માતાજીના ફળા લઈ લે, ફળાને હાથીના પગે બાંધી દે, માતાજીના થડાના નાળિયેર હોય એ પોતાના હોકાની માલિપા મેકી અને હોકો પીતો પીતો બારમણીઓ ભાટ બાપ આજ કચ્છની રંગેલી ધરતીને વિંધવા માટે અને દેવના બાના લૂંટવા માટે આજ કચ્છની ધરતીની માથે જેને ડગલા માંડ્યા છે. અને ત્યારે એવી રાતના 12-1 ના સમયે માવલ માતાજીના એ સાજલ સાપરું હતું જ્યાં માતાજી મોમાઈનો પાલક હતો ત્યાં જઈ માથે બાંધેલી પાઘના તણાટા ડોકમાં નાખીને મારી ભગવતી મોમાઈને કહેવા માંડ્યો કે માં ધણીનો કોઈ ધણીનો હોય પણ મારા ગરીબ રાંક માણાનો ધણી મારી મનસા કરી મોમાઈ સ્વભાવ. પણ હે માં આજ જો દુનિયાની માલિપા મારી મોવલ તે જો કદાચ મારી મોમાએ કદાચ મારી દીકરીઓની તારીખ વર્ધ્યું લખી દીધી હોય. અને કેટલી વર્ધ્યું ના બાપ, હતો જાયતનો ચારણ પણ એની જેવડા આ જગતમાં હજી કોઈ લગ્ન કર્યા નથી, હજી લગ્ન ક્યાંય થાશે નહીં બાપ. 360 વર્ધ્યું ના જેને મોમાએ લગ્ન લખાવેલા દેવલબાઈ ની હીરબાઈ બે દીકરીઓના લગ્ન. અને તેથી માવલે એટલું કીધું માડી તું 360 વર્ધ્યુના જો કદાચ મારી દીકરીઓના લગ્ન લખતી હોય ને બાપ તો મારી મારા અહીંયાની માલિપા એક આમ છે કે મારી દીકરીઓના માંડવો પછી રોપાય, પેલા મારી મનસા કરી મોમાય તારા નામના માંડવાની થાંભલી રોપાય બાપ. દિવસ ઉગે એટલે એક બાજુ તારી માંડવાની થાંભલી મારે અહીં ઊભી કરવી છે, પછી મારી દીકરીઓને મંડપ રોપવા છે, અને એમાંય મારી બારમણીઓ ભાટ આવશે કે મેં કાને વાત સાંભળી છે કે વિદ્યાનો ભરેલો છે. અને મારી કદાચ મારી દીકરીઓ કદાચ આશા ભરી માંડવા હેઠે ઊભી રહી જાય તો મને પોહાશે, પણ મારા ગરીબ રાંક માણાનું રતના પાલખમાં મારી મોમાઈ તું બેઠી છો ને બાપ. બારમણીઓ ભાટ જો કદાચ તારું ફળું લઈને એના હાથીના પગે બાંધશે અને તારા થડાના નાળીઓ એના હોકાની માથે મેકીને પીશે ને બાપ તો હું માવલ જોઈ નહીં શકું, હું મરી જઈશ મારી મોમાય. આટલું કહી અને નિંદ્રાને આધીન થયો ને ભગવતી મારી મોમાય પાછી સપનાની માલિપા આવી. હો ભાઈ
धीरा